वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमु तरंग चौपनमु भगवान श्रीहरि मणसा शहर में धाम धूम थी पधारी रहिया छे, ए प्रसंग आ तरंग में श्रवण करीशु। श्रीहरि गाम व्यार प्रति आवत भये ते ही वार, हरिजन सन्मुख आये सब आनंद भये अपार। श्री हरि गाम व्यार प्रते आवत भये ते ही वार, हरिजन सन्मुख आये सब आनंद भये अपार। त्रवाड़ी भूला नाम ही पिताम्बर एक रहाय, बाई जो मान कुवर कर बेन कुवर हे ताय। विजापुर थी निकली ने भगवान श्रीहरि व्यार एटले कि विहार नामनु गाम त्यां पधारिया। महेसाणा जिल्लामां विजापुर तालुकामां विहार नामनु गाम छे त्यां प्रभु पधारिया छे। बधा भक्तो सन्मुख आव्या, सहुने अपार आनंद थयो। कोण कोण सामे आव्या? भूलाभाई त्रवाड़ी अने एक पीतांबर भाई हता, मानकुवर बाई अने तेनी बहन कुंवरबेन। निष्कुळानंद स्वामी भक्त चिंतामणी लखता होय, एक एक गामना हरिभक्तो, अरे एक एक गामना स्त्री भक्तो, अरे एक एक गामना नाना दीकराओ स्वामी याद करे। आधारानंद स्वामी, मुक्तानंद स्वामी जेवा मोटा संतो कोने याद करे छे? एक एक संतो भक्तों ने याद करे छे। अने अमे विचरण में जईए ने पछी आवीए ने कोई ने याद न करिए दादा, એટલે આજે થોડી આપણે વિચરણની વાતો જાજી થઈ, પણ તમને બધાને બહુ ગમી હશે, મને આમ દેખાય છે અહીંથી, તમે બધા રાજી છો, કારણ કે આત્મા આત્માને ઓળખી શકે ને દાદા, વેવ્સ આવતા હોય ને ડિવાઇન વેવ્સ, એટલે તમે બધા ખૂબ રાજી થયા। તમે પણ જ્યારે કોઈક સંતોને મળો, જ્યારે કોઈક હરિભક્તોને મળો, જ્યારે ગુરુજી સાથે આવો, ત્યારે ચોક્કસ કયા સારા સદગુણો, કયા સારા એના જીવનના દિવ્ય કાર્યો, કયા સારા એના જીવનના દિવ્ય પાસાઓ જોયા છે ને, એનો વિચાર કરતા શીખશો ને, તમને એટલું સુખ આવશે, તમારો આત્મા એટલો બળવાન થશે, એટલો આત્મા બળિયો થશે, વાત જ ના પૂછો। આપણે મનથી નબળા છીએ ને એનું એક જ કારણ છે, આપણે મનથી ઓલવેઝ નેગેટિવ વિચારીએ છીએ। કેટલા ભક્તોને યાદ કરે છે સ્વામી, જુઓ દાદા, ભૂલાભાઈ ત્રવાડી અને એક પીતાંબર ભાઈ હતા, માનકુંવર બાઈ અને તેની બહેન કુંવરબેન હતા, તેમજ ખુશાલદાસ પટેલ, જીવણદાસ, જેઠીદાસ, કલ્યાણદાસ, સુતાર જ્ઞાતિના જગાભાઈ, હેમરાજભાઈ ભાવસાર, રૂપાભાઈ ભાવસાર, ચાવડા ખુશાલજી, આ બધા હરિભક્તો સામે આવીને શ્રીના દર્શન કરવા લાગ્યા। લો, નાના નાના ગામમાં મોટા મોટા ભક્તો થયા। તે સૌએ ઘણા જ ભાવથી શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા, વિવિધ ઉપચારો લઈને પૂજા કરી,
અપાર મેવા મીઠાઈ જમાડ્યા. અમે પણ વિચરણમાં જઈએ ને, એટલું બધું ટ્રાવેલિંગ હોય દાદા. મેકનથી અમિત ભગત 4 દિવસ સેવા કરવા આવેલા, પછી 4 દિવસ અનિકેત ભગતે સેવા કરી, શરૂઆતમાં ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા અને છેલ્લે પણ ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા. એમણે ખૂબ ટ્રાવેલિંગમાં, કારણ કે 10-10, 12-12, 14-14 કલાક દરરોજ ટ્રાવેલિંગ હોય, દૂર દૂર હરિભક્તો રહેતા હોય, પધરામણી હોય, ચોક્કસ અમે શરીરથી થાકી પણ જઈએ, પણ હરિભક્તોના ધર્મનિયમ, હરિભક્તોની ભક્તિને ઉત્સાહ, હરિભક્તોના શ્રદ્ધા, એ બધું જોઈને ચોક્કસ અમારો થાક ઉતરી જાય. એવી સરસ ભક્તો હવે મહારાજ માટે તૈયારી કોઈ અન્નકૂટ પૂરીને રાખતા હોય છે, કોઈક તો જાણે ઘરમાં દિવાળી આવી હોય એવી તૈયારી કરી હોય. બસ ભગવાનમાં હેત થયું, એનું જીવન કૃતાર્થ થયું. આપણું શરીર, આપણો સમય, આપણી સંપત્તિ અને આપણા શ્વાસ, એ જેટલું ભગવાનને અર્થે કામ લાગ્યું એટલું જ ખરું છે. બાકી તો બધું માટીમાંથી થયું છે અને માટીમાં મળી જવાનું છે. ઢેર મિટ્ટી કા હર આદમી હે, બાદ મરને કે હોના યહી હે. બોલો, એ કરી ભગત હમણાં કોમામાં ગયા દાદા, નરકનો અનુભવ કરીને આવ્યા. કેનો? 1 મહિનો કોમામાં હતા. નરકનો એ આવશે ને ત્યારે આપણે સાંભળશું, બધું બધું સિક્રેટ ખોલાય નહીં ને પાછું. પણ એવા એવા ભક્તો છે, આજે પણ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે, આજે પણ સત્સંગમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો છે, આજે પણ સત્સંગમાં દાદા ખાચર, પર્વતભાઈ જેવા હરિભક્તો છે, આજે પણ આ સત્સંગમાં જીવબા, લાડુબા જેવા સ્ત્રી ભક્તો છે. પણ આ બધી વાત કોના માટે? મહિમા વાળી આંખો જેની છે એના માટે. ઊંટ જેવી આંખો જેની છે એને તો શું દેખાવાનું? બસ સત્સંગ મે અબ આયે હે જે તે સંત હરે જન બાઈયો તે તે સબ હે મુક્ત અનાદિ એ હે સો ભાવ અબ ભૂલ ગયે તે હે. આ સત્સંગમાં, આ મંદિરમાં જે કોઈ આવ્યા છે ને, એ ભગવાનની કૃપા વિના શક્ય નથી. તદામી બુદ્ધિ યોગમ તમ એન મામ ઉપયાંતિ તે. ઓનલી ધોઝ હુમ આઈ સિલેક્ટ કેન રીચ ટુ મી. યમે વેશ વૃણુતે તેન લભ્ય. ઉપનિષદો એ વાત કરે છે, વેદો એ વાત કરે છે, હરિચરણ સાગર એ વાત કરે છે, શાસ્ત્રો એ વાત કરે છે, કઈ? ભગવાન સુધી એ જ આવી શકે જેને ભગવાને પસંદ કર્યો છે. આજે આ વિનયજી છે, ડઝન અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતી, ડઝન સ્પીકિંગ ગુજરાતી, અને એવરીડે કથામાં આવે છે, મંદિરમાં આવે છે, સત્સંગ સાંભળે છે. દાદા શું કંઈ નાની વાત છે? કંઈક પૂર્વજન્મમાં આ ભગવાન સ્વામિનારાયણના સાધુની પ્રસાદી જેમાં હશે, કોઈક મોટા સાધુના આશીર્વાદ લીધા હશે, તો ભલે સાઉથમાં ગયા પણ પાછા આવ્યા તો ક્યાં? દદામી બુદ્ધિ યોગમ તમ એન મામુપ યાંતિ તે. શાસ્ત્રનો સિદ્ધાંત છે, કયો? અનન્યાશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન બે કામ કરે છે. પહેલું કામ યોગ. ગુણાત્યાનંદ સ્વામી કહે, જાજુ દ્રવ્ય, સારી મેળી, રૂપવંતી સ્ત્રી મળે એ ભગવાનની કૃપા નથી, રૂડા સાધુનો સંગ મળે એ ભગવાનની કૃપા છે. અબ મોહિ ભા ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા મિલહી નહી સંતા. બિનુ હરિ કૃપા મિલહી નહી સંતા. ભગવાનની કૃપા વિના સાધુ નથી મળતા. આ બધા ભક્તોને સંતો મળ્યા. બેસતા વર્ષનો દિવસ હતો, સવારમાં 5 વાગે સભા હતી. કેટલા વર્ષો પહેલાની એક ઘટના મને એવી ને એવી આંખ સામે દેખાય છે. કેટલા વર્ષો પહેલાની ઘટના, સવારની 5 વાગ્યાની સભામાં
ગુરુજીએ થોડીવાર માટે આશીર્વાદ આપ્યા સૌથી પહેલા સંતો ભક્તોને. હરિભક્તો હતા, વિદ્યાર્થીઓ હતા, સંતો હતા. અને ગુરુજીએ કહ્યું કે સંતો, એટલું જ યાદ રાખજો, આ મહારાજની સામે બેસવા મળ્યું છે ને, એ આપણા મોટા ભાગ્ય છે. બસ હવે આ સ્થાન મહારાજે આપ્યું છે, હવે આ સ્થાનમાંથી આપણે આઘા પાછા ના થઈએ ને, એટલું આપણે મહારાજને આપવું પડશે. આપણું મન એટલું નઠારું છે, બુદ્ધિ એટલી નઠારી છે, જીવનો સ્વભાવ એટલો બધો ચંચળ છે. જીવના દુઃખનું કારણ કોણ છે? જીવ પોતે જ છે. પ્રેમાનંદ સ્વામી એટલે તો પ્રાર્થના કરી, મહારાજ તમારી મૂર્તિ સિવાય હવે બીજું માગો ને તો પણ તમે મને આપશોમાં, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશોમાં. માટે આપણે પણ મહારાજને રોજ પ્રાર્થના કરી, હે મહારાજ તમારા એકાંતિક સંતોનો સંગ આપજો, તમારા એકાંતિક સંતોમાં પ્રેમ આપજો, તમારા એકાંતિક સંતોમાં દિવ્ય ભાવ આપજો. નાના કે મોટા સંત કે ભક્તનો મનથી કે વાણીથી ક્યારે દ્રોહ ન કરું એવી મને બુદ્ધિ આપજો. બીજું બહુ માગ્યું આપણે, પણ આવું હવે વચનામૃતમાં મહારાજે બતાવ્યું શું માગવું, આવું માગતા શીખીએ. મહારાજને ગમતું છે, એકવાર માગશો ને મહારાજ આપશે ચોક્કસ. ભક્તોએ ભાવથી પધરામણી કરાવી, વિવિધ ઉપચારોથી સેવા કરી, શ્રીહરિ વિહારથી નીકળી ગેરિતા ગામ પધાર્યા. ગામના જેટલા હરિભક્તો હતા ઘણા ભાવથી બધા શ્રીહરિ સન્મુખ આવ્યા. શ્રીહરિના દર્શન કરીને સૌને પરમ આનંદ થયો. પટેલ હરિભાઈ ઘણા પ્રેમી ભક્ત હતા. ચૌહાણ જલાજી, ભાવસાર ગણેશભાઈ અને મોતીભાઈ તથા એક સાંકળીબાઈ આદિ ઘણા જ હરિભક્તો હતા. એ સૌએ ઘણા જ ભાવથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા. સૌએ ઘણા પ્રેમથી શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. સરસ રીતે વિવિધ પ્રકારે શ્રીહરિની પૂજા કરી, ભાવપૂર્વક મેવા અને મીઠાઈ જમાડ્યા, ઘણો અલૌકિક લાભ લીધો. ત્યાંથી નીકળીને શ્રીહરિ માણસા ગામ આવ્યા. હવે આ બધા છે ને મહેસાણા જિલ્લાના ગામો છે. મહેસાણા ઇન્ડિયામાં અમે નથી ગયા, પણ અમેરિકા મહેસાણા બાજુના હરિભક્તો હવે ઘણા બધા ભક્તો લોયાધામ પરિવારમાં નિયમિત આવે છે, કથા સાંભળે છે, વારંવાર મળીએ છીએ. ભરતભાઈ મુખાસણવાળા એની મોટેલ હતી ત્યાં 3 દિવસ કથા રાખેલી, એટલે ગુરુજીએ મને કહ્યું કે મારે ઉત્તર ગુજરાત એટલે કે દંડાવ્ય દેશ એટલે કે મહેસાણા જિલ્લા ત્યાંના ભક્તોની કથા કરવી છે. ત્યારે મેન નિષ્કામ સ્વામીએ થોડો સ્ટડી કરેલો. એક એક ગામમાં એટલા બધા દિવ્ય પરચાઓ, ચરોતર શું, કાઠિયાવાડ શું, કાનમ શું, વાકળ શું, મહેસાણા શું, ઝાલાવાડ શું, કચ્છ શું, ભગવાન સ્વામિયાણે કેવું કામ કર્યું, કેવું કામ. આ બધા ગામોમાં આજે એવો સત્સંગ છે દાદા, એવો સત્સંગ છે. નંદ સંતોએ લોહી રેડ્યું છે, માર ખાધા છે, 5-5, 10-10 દિવસના ઉપવાસો કર્યા છે અને સત્સંગ કર્યો છે, પણ એના પરિણામે આજે આ સત્સંગનો પાક એટલો મીઠો ઊભો છે ને, આજે કંઈ ફળ આપણે જોઈએ છીએ ને, એ તપશ્ચર્યા નંદ સંતોની છે. આપણા પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષોની તપશ્ચર્યા છે. પણ આજે મહેસાણામાં ખૂબ સારો સત્સંગ છે, મહેસાણાના ભક્તોમાં ધાર્મિકતા બહુ સારી છે. સમાજની દ્રષ્ટિએ આપણે જ્યારે જોઈએ, ચરોતર છે, કાનમ છે, વાંકળ છે, બરાબર, આ બાજુ સુરત બાજુના સુરતી લોકો છે, દરેક જગ્યાએ છે ને, જેમ કે તમે કોમ્પ્યુટર વાપરો છો, ફોન વાપરો છો, એમાં અમુક બાય ડિફોલ્ટ હોય, બરાબર, અમુક એપ બાય ડિફોલ્ટ આવે, સમજો છો ને તમે વિનયજી, જે સાંભળનારા બધાને, કોમ્પ્યુટર તમે લો, અમુક વસ્તુ, અમુક સોફ્ટવેર બાય ડિફોલ્ટ ઓટોમેટિક એમાં ઇન્સ્ટોલ હોય જ, કંપની પ્રોડક્ટ હોય, અમુક તમારે નાખવા પડે. એમ દરેક જગ્યાએ બે પરંપરા હંમેશા ભેગી થતી હોય, એક માતા પિતા દ્વારા મળતી પરંપરા અને બીજી
સંતોને સત્સંગ દ્વારા મળતી પરંપરા, એટલે અમુક વસ્તુ હેરિડિટીમાં આવતું હોય છે, અમુક વસ્તુ આપણે મેળવવું પડતું હોય છે. સમથિંગ વી હેવ રિસીવડ બાય બર્થ, સમથિંગ વી હેવ ટુ કલ્ટિવેટ ઇન અવર લાઈફ. હવે આ બધા સમાજને તમે જુઓ ને, અમે તો બહુ રહ્યા છીએ બધા ભક્તોની સાથે, નાની ઉંમરમાં એટલા મોટા અનુભવો ગુરુજીએ કરાવ્યા છે. હવે સુરતી લોકોને ત્યાં તમે જાઓ ને દાદા, એટલે એક વસ્તુ જોવા મળે, એ ગાળ ન બોલે એવું ન બને. હા, એ ગમે ત્યાં વહેલી કે મોડી એકાદ વાર તો સંતો બેઠા હોય તો મોટી દઈને બોલી નાખે. એ ક્યાંથી મળ્યું છે એ લોકોને? સારા હરિભક્ત હોય તો એ છોડે નહીં. ક્યાંથી મળ્યું છે આ બધું? કંઈક કુસંસ્કારો મળ્યા છે, ઘણા લોકો સમજે છે, તો એની સાથે કંઈ સારા સંસ્કાર પણ મળ્યા છે. સુરતી લોકોમાં સંપ બહુ સારો હોય, ભોજન તો સુરતનું, ખાવાનું એનું જે એના જેવું મેનુ બનાવતા કોઈને આવડે નહીં. બધામાં અલગ અલગ છે, ચરોતરના ભક્તોનું કંઈક છે. પણ અત્યારે ગુરુજી, અમે સંતો જેટલું ફરીએ છીએ એમાં અમે બે વસ્તુ બહુ મોટી સર્વે કરી, એક કચ્છમાં અને એક બીજા મહેસાણા જિલ્લામાં. સંસ્કારો, પિતા અને પુત્રના સંબંધો, પતિ અને પત્નીના સંબંધો, ફેમિલી વેલ્યુઝ, જે માતા પિતા દ્વારા મળતા સંસ્કારો જે સલામત રહેવા જોઈએ ને, એ મોટી સંખ્યામાં સલામત હોય તો ક્યાં સલામત છે? મહેસાણા જિલ્લામાં અને કચ્છમાં. એટલે 50% સલામતી છે. હવે એ લોકોને જો સંતો મળે ને સત્સંગ મળે તો શું થઈ જાય? 100% થઈ જાય. એટલે તમે જુઓ, મહેસાણા બાજુના જે હરિભક્તો છે અમેરિકામાં જ્યાં જ્યાં છે, આપણા લાલજી ભગત, આ બધા હરિભક્તો જાણે કેવો સત્સંગ લાલજી ભગતનો. હું એટલા માટે કહેવા માંગુ છું કે તમે બધા ભક્તો કથા સાંભળો છો. કથા સાંભળવાનો અર્થ એવો નથી કે આપણે ભગવાનમાં સંતોમાં હેત કરીએ, બરાબર, પછી પરિવારની અંદર ગમે તેવા થઈને રહીએ. ઘણા લોકો મંદિરમાં આવીને બહુ સારા રહેતા હોય પણ પરિવારની અંદર એનું વર્તન આખું જુદું હોય, એ ખોટું છે. તમારે કથામાં જે સાંભળો છો ને, એ પરિવારમાં પુરવાર કરવાનું છે. તમે એક આદર્શ હરિભક્ત છો એ તમારે તમારા ઘરે પુરવાર કરવો પડશે, તમારા ફેમિલીમાં પુરવાર કરવો પડશે. અને એવું જો પુરવાર નહીં કરી શકીએ તો કદાચ આપણે આપણી જાતને બહુ સારી માની લેશું, પણ મહારાજ, મોટા પુરુષ, સંતો અને ભક્તોની દ્રષ્ટિમાં કદાચ આપણું નામ કે નંબર ક્યાંય નહીં હોય. જ્યારે આ મહેસાણાવાળા લોકોમાં એટલું ખરું દાદા, કે એના સમાજમાં, પરિવારમાં, એ લોકોની ફેમિલી વેલ્યુઝ, ફેમિલી રિલેશન્સ, સંસ્કારો ઘણા બધા ધોવાતા બચ્યા છે. અમે એક જગ્યાએ હમણાં ગયા, મોટી સભા હતી, તે બે ત્રણ જુવાનને દાદાએ બધાની વચ્ચે ઘસકાઈ નાખ્યા, કહી દીધું. આવું ક્યાંય જોવા ન મળે અમેરિકામાં, મહેસાણાના વિસ્તાર હોય ને ત્યાં જોવા મળે. વડીલો નાનાને કહી શકે છે, અને જ્યાં કહી શકે છે ત્યાં સંસ્કાર ટકવાના, અને જ્યાં કશું જ બોલી શકાતો નથી ત્યાં વિનાશ થવાનો. માણસામાં આવ્યા, ત્યાં જેટલા હરિભક્તો કહેવાતા બધા સન્મુખ આવ્યા. માણસાના ક્ષત્રિય ઠાકોર સાહેબ પોતાની સવારી લઈને આવ્યા. ડંકા, નિશાન, વાજિંત્ર જે હતા બધા વગડાવતા આવ્યા. હાથી, ઘોડા, રથ, મ્યાના, સુખપાલ આદિ વાહનો અને પાયદળ તથા ગામના બધા આબાલ વૃદ્ધ લોકો આવ્યા. જેટલી સવારી હતી તે બધી સોનેરી સાજથી શણગારેલી હતી. શ્રીના ચરણોમાં પડ્યા. શ્રીએ તેમને ઘણા પ્રેમથી બોલાવ્યા. તેઓ શ્રીફળ લાવ્યા હતા, શ્રીના ચરણોમાં મૂક્યું. સાકર ભરેલો થાળ પણ શ્રીની સન્મુખ પ્રેમથી મૂક્યો. સૌથી પહેલી વાર માણસામાં મહારાજ પધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણનું આ સૌથી પ્રથમવારનું મહેસાણા જિલ્લાનું મોટું વિચરણ છે. ઇતિહાસની દ્રષ્ટિએ હરિચરિત્રામૃત સાગરનો આ ભાગ, એટલે આ છેલ્લા 3-4 દિવસની જે કથા છે, આને મહેસાણા જિલ્લાના ચરિત્રો લખનારા સંતો અને ભક્તોએ બહુ ઐતિહાસિક ગણ્યો છે. કારણ કે બીજા બધા ગ્રંથોમાં આ પ્રસંગો ક્યાંય જોવા મળતા નથી. મહારાજ ત્યાં ગયા છે એટલો ઉલ્લેખ છે, ક્યારે ગયા, ક્યાંથી ગયા, કેવી રીતે ગયા, આ ઉલ્લેખ બહુ ઓછી જગ્યાએ છે. ફક્ત ને ફક્ત ક્યાં છે?
હરિચરિત્રામૃત સાગરમાં કઈ જગ્યાએ અત્યારે આપણે જે વાંચીએ છીએ તે આજે આ બધા ગામોમાં મોટા મોટા આલિશાન મંદિરો છે, ગામોમાં બહુ સારો સત્સંગ છે, પણ એ સત્સંગના બીજ ક્યાં પડ્યા છે? સાગરની આ કથામાં. તો કથા નાની છે પણ એના એક બે પ્રસંગો આપણે જાણવા જેવા એવા પણ વચ્ચે લેતા જશું આપણે. આવતીકાલે આ કથા વિશેષ વિસ્તારથી આપણે શ્રવણ કરીશું. અત્યારે મહારાજ માણસા ગામમાં પધાર્યા છે. 15 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. બોલો ઘનશ્યામ.